પોરબંદરના કડિયાપ્લોટમાં આવેલા નાગદાદાના મંદિરેથી પાણીની મોટરની ભરબપોરે ચોરી થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળે છે. પોરબંદરના કડિયાપ્લોટમાં આવેલા નાગદાદાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને દરરોજ અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. મંદિરની પાણીની મોટરની ચોરી થઈ છે, જેંગે મંદિર પાસે રહેતા ડ્રાઇવિંગ કરતા મિતેશ દિલીપભાઈ કારાવદરા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેના ઘર પાસે આવેલા નાગદાદા મંદિરની તેઓ દેખરેખ રાખે છે અને મંદિર દિવસે ખુલ્લું રહે છે તથા રાત્રિના સમયે તાળું મારી દેવામાં આવે છે. મંદિરના પૂજારી નવીનચંદ્ર ભટ્ટે મિતેશને એવું જણાવ્યું હતું કે પાણીની મોટર ચોરાઈ ગઈ છે. આથી મંદિરના સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા બપોરે 2 થી 2:30 વાગ્યા દરમિયાન ભંગાની રેકડી લઈને આવેલા એક વ્યક્તિ કે જેના માથા ઉપર કપડું બાંધ્યું હતું તે મંદિરમાં આવીને મોટર કાઢીને ચોરીને લઈ જતો હોય તેવું દેખાયું હતું. તેથી અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી હાથવેદમાં હોવાનું જાણવા મળે છે. મંદિરનો 38મો પાટોત્સવની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન ચોરીનો બનાવ બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે. જોકે ચોરીના સીસીટીવી ફૂટેજમાં તસ્કરોનો ચહેરો સ્પષ્ટ નજરે ચડે છે, જો કઈ રીતે તસ્કરે મોટર ચોરીને અંજામ આપ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નાગદાદાનો પૂજારી છું, બરાબર. મારું નામ છે નવીનચંદ્ર વલ્લભરામ ભટ્ટ, બરાબર. અને આ કડિયા પ્લોટમાં હમણાં આ 2-4 દિવસ પહેલાં આ મોટરની ચોરી થઈ છે. હાલો, સીસીટીવીમાં ચોર આવી ગયા છે અને આ પોલીસને ફરિયાદ કરેલ છે, બરાબર. તેની હવે આગળ કરીએ.